예예 아우가 되네 वाह तू जोरदार माल छो अरे वाह छोकरा तू तो खिलाड़ी निकले हो जे कम माटे मारे कितलाय पापड़ पीलवा पड़ता था ये ते आटलो आसानी थी करी बतायो એટલે હું તારા ઉપર ઇમ્પ્રેસ થયો છું અને એટલે જ હું તને મારો ખાસ માણસ બનાવવા માંગુ છું આ રમેશને એવા કોઈના તલવા ચાટવાની આદત નથી અહીંયા તો જેવી કિંમત એવું કામ અરે તું પૈસાની ચિંતા ના કરી રહો અલે આ બે પેટી એડવાન્સ આગળના કામ માટે આ મારા જ માણસો છે અને અત્યાર સુધી મારા કામ બધા એ જ સંભાળતા હતા પણ હવે પોલીસને આના વિશે જાણ થઈ ગઈ છે એટલે બંનેને શોધે છે અત્યારે તો એ ફરાર છે પણ જો પોલીસના હાથમાં આવી ગયા તો મારા બધા કાન ઉઘાડા થઈ જશે એટલે પોલીસના હાથમાં આવે એ પહેલા તારે આનું કામ તમામ કરવાનું છે ઓહો છોકરો તો બહુ ઈમાનદાર આ કામ બહુ ભારે છે એટલે તને આની જરૂર પડશે લઈ લે એક કામ કરીને શું તું તારી જાતને હીરો માને છે અરે આ કામ કર ને તો તને માનું વધારે પૈસા હોય ને તો તારી પાસે જ રાખ આ રમેશ ચાવડિયા ક્યારે કામ થયા પહેલા પૈસા લેતો જ નથી અને આ કાલે ન્યૂઝ જોઈ લેજે કામ થઈ ગયું હશે પછી હું જાતે જ પૈસા લેવા આવીશ પણ એક પેટી નહીં ચાર પેટી થશે બોલ મંજૂર છે રહેવા દે મારી કિંમત તને નહીં પોસાય જય માતાજી મંજૂર છે ઓકે તો સમજી લે કામ થઈ ગયું અરે બોસ એ તમારી સામે કેવું બોલી ગયો અને એની અક્કડ તો જો તો તમે એને જવા દીધો મન તો થતું હતું કે અહીંયા જ ગોળી મારી દઉં પણ નહીં અત્યારે આપણે આવા બકરાની જરૂર છે એકવાર કામ થઈ જવા દો પછી આની બધી અક્કડ ઉતારી દઈશ હેલો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં ઇન્ટરેસ્ટિંગ ટ્રેડિંગ પ્લેટફોર્મ બિનોમો વિશે જે એપલ અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે અહીં આપણે અલગ અલગ અસી ટ્રેડ કરી શકીએ છીએ જેમ કે ગૂગલ એપલ ગોલ્ડ અથવા અલગ અલગ કરન્સી લાઇક યુએસ ડોલર યુરોઝ વગેરેમાં પણ કરી શકીએ છીએ આમાં તમને 90% પ્રોફિટ પણ મળી શકે છે આ પ્લેટફોર્મ પર આપણે અસીટની વેલ્યુને ફોકસ કરવાનું હોય છે કે કયા સમયમાં અસીટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ જેમ કે મને લાગે છે કે આ અસીટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે મેં 700 રૂપિયાનું ટ્રેડ અપ ઉપર લગાવ્યું યસ મારું ફોકસ એકદમ સાચું નીકળ્યું અને આ રકમને તમે 24 કલાકમાં ગમે તે બેંક એકાઉન્ટ અથવા પેટીએમ દ્વારા વિડ્રોલ કરી શકો છો આની મિનિમમ ડિપોઝિટ ₹350 છે અને અમારો પ્રોમો કોડ યુઝ કરવાથી તમારું ડિપોઝિટ મની 10x થઈ જશે એનો મતલબ કે તમને 400ની જગ્યાએ 800 રૂપિયાનું ટોપઅપ મળશે અને ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરવાથી તમારા ડેમો એકાઉન્ટમાં આવશે 65,000 રૂપિયા જેનાથી તમે ટ્રેડિંગ પણ કરી શકો છો અથવા તમે ડિફરન્ટ સેટસ બી ટ્રાય કરી શકો છો ટ્રેડ વાઇડલી યોર કેપિટલ માઇટ બી એટ અ રિસ્ક તો જલ્દીથી બિનોમો ડાઉનલોડ કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આઈ એમ અ બિનોમિસ્ટ આર યુ અરે યાર તમે ભાઈ પપ્પાએ મને કાલનો ઘરેથી કાઢી મૂક્યો છે અને હું તો અહીંયા કોઈને ઓળખતો પણ નથી અને મારી પાસે પૈસા પણ નથી મેં સવારે તમને જોયા હતા અને અત્યારે અહીં બેઠેલા જોઈ મને થયું કે લાવ થોડી ફ્રેન્ડશિપ કરું તો અરે ભાઈ તમે તો માણસ છો કે કોણ મદદ કરવાના બદલે અકડ બતાવો છો અને તમે આ બેગ લઈને ફરો છો તો શું કઈ જોબ બોબ કરો છો મને પણ શોધી આપો ને એવું કઈ કામ ના હું જોબ નથી કરતો પણ તને કેમ પપ્પાએ કાઢી મૂક્યો છે મારા પપ્પાને લડાઈ ઝઘડાથી બિલકુલ નફરત છે અને એ તો મને ભણાવી ગણાવીને સારો માણસ બનાવવા માંગે છે પણ આપણને બિલકુલ પસંદ નથી તો તને શું પસંદ છે પસંદ તો મને ડોન બનવાનું છે આવી સિમ્પલ જિંદગી આપણાને ના ગમે આપણે તો મોટા મોટા કાંડ કરવા છે પણ હવે તો લાગે છે જોબ કરવાનો જ વારો આવશે જોબ કરવું તો તને નથી ગમતું ને તો હવે બીજું તો શું કરું
કોઈ સહારો જ નથી ને, એટલે કહું છું મને તમારી સાથે જ રાખી લ્યો ને। સારું હાલે, થોડા પૈસા કામ આવશે અને કાલે અહીંયા જ મળજે, તારા લાયક કામ બતાવીશ। અરે દોસ્ત, તું તો દિલદાર નીકળ્યો, પણ તું કામ શું કરે છે એ તો કે। લોકોની લોંગ ડ્રાઈવ ટિકિટ ફાડું છું। શું કેમ ડરી ગયો? હમણાં તો કહેતો હતો ને કે ડોન બનવું છે। રહેવા દે બેટા, તારું કામ નહીં। અરે ના ના, એવું નથી, તમે તો કમાલના માણસ નીકળ્યા ને યાર, આજ સુધી મને તમારા જેવો સાથ જ ના મળ્યો। આઈ એમ ઇન્ટરેસ્ટેડ, હવે તો હું તમારી સાથે જ રહીશ। એ એ વધારે હોશિયાર ના થા અને કાલે મળજે, ઓકે? અરે પણ હું તમારી સાથે જ આવું, હું અહીંયા ક્યાં રહીશ? એ થોડી તારી સાથે પ્રેમથી વાત શું કરી લીધી, તું તો ગળે પડે છે, કાલે મળજે, ચાલ ફૂટ। યાદ તો છે ને, પહેલો દિવસ ચાલુ થઈ ગયો છે। મને યાદ અપાવવાની કોઈ જરૂર નથી, આ રમેશે એકવાર કામ હાથમાં લીધું પછી એ ક્યારે ભૂલતો જ નથી। ઓકે ઓકે, જલ્દી કામ બતાવ, પણ હા પોલીસથી ચેતીને રહેજે। અરે ઓય, મને મારી સેફટી આવડે છે, ઓકે? સમજી લે તારું કામ થઈ ગયું, તું બસ ખાલી પૈસાનો બંદોબસ્ત કર અને મને મારું કામ કરવા દે, બાય। ભાડતો નથી, શું આંધળો છે? મારા આખા કપ તું, તને ખબર નથી પડતી, મારો આખો ડ્રેસ ખરાબ કરી નાખ્યો, હવે હું આ રીતના ફરીશ? હું જાણી જોઈને નથી અથડાયો। મને તારી બધી ખબર છે, સાચું બોલ, કેમ મારો પીછો કરે છે? એ કાગડી, કીધું ને મેં તને નથી જોઈ, ચલી કાઢ, હવે આવા દે। એમ ક્યાં જઈશ, આ ડ્રેસ કોણ સાફ કરશે? તું બીજું કોણ કરે? અરે ઓય, વધારે હોશિયાર થતો હોય એવું નથી લાગતું? જો હું હમણાં બધાને બોલાવીશ ને કે આ મારી છેડતી કરે છે, તો તો તું ગયો, બોલ, બોલાવું, બચાવ, બચાવ। આ તું શું કરે છે? તો હું આવી રીતે થોડી જઈશ, એક કામ કર, તારું શર્ટ ઉતાર, ઉતાર। ઓય, તું સમજે છે શું? હે, હું નહીં આપું મારું શર્ટ। જો તારે શર્ટ ના ઉતારવું હોય તો મારી પાસે બીજો એક ઓપ્શન છે, ચલ મને ઘર સુધી ડ્રોપ કરી દે। મારી પાસે એવો ફાલતુ ટાઈમ નથી। ટાઈમ નથી એમ? આવું છે કે પછી બૂમ પાડું બધાને? હમ, ના ના, ચલ મૂકી જાઉં તને, ચલો। મારું નામ તને ક્યાંથી ખબર? આટલા મોટા અક્ષરે લખ્યું તો છે હાથમાં, અને તારો નંબર આપને ક્યારેક કામ લાગે। છે તો હીરો, હા
છે તો હિરોઈન હો. અરે આવી ગયો તું? મને એમ હતું કે તું ડરી ગયો છે એટલે નહીં આવે. એમાં શું ડરવાનું, મને તો મારું મનગમતું કામ મળી રહ્યું છે તો હું કેમ ના આવું? બોલો શું કામ કરવાનું છે? તને ડર નથી લાગતો કે હું એક ક્રિમિનલ છું? અરે મને આવું જ કામ ગમે છે એટલે તો મારે તમારી સાથે રહેવું છે. ઓકે ઓકે, તો હવે આપણે એક ડીલ સોલ્વ કરવાની છે, પણ એ માણસોનો કોઈ અતોપતો જ નથી. કોણ માણસો? આ બંનેનું ક્લિયર કરવાનું છે, બહુ મોટી ડીલ છે. જો એક વાર હાથમાં આવી જાય ને પછી તો. અરે આને તો મેં હમણાં જ જોયા. ક્યાં છે? તમને બતાવું તો ખરો, પણ હંમેશા મને તમારી સાથે જ રાખવો પડશે. અરે સાથે જ રહેજે બસ, પણ એ ગયા કઈ બાજુ? ચાલો હું બતાવું. ખેલ ખલાસ. ભાઈ આને મારવાનું કઈ ખાસ કારણ? અરે આ ઓલા ઋષિ જાદવના માણસો છે અને એના કારાકાન બધા આ જ સંભાળતા હતા, પણ પોલીસને કંઈક જાણ થઈ ગઈ હતી એટલે ઋષિ જાદવે જ આપણને એની સોપારી આપીને મરાવી નાખ્યા. પણ તું એ બધું છોડ, અત્યારે આપણે ત્યાં જવાનું છે, ચાલ. ના ના, હું ત્યાં નહીં આવું, મને ડર લાગે છે. અરે તું એટલામાં ડરી ગયો? ના ના એવું કંઈ નથી, હું બીજી વાર આવીશ, તમે જઈ આવો અત્યારે. ડરપોક. સમાચાર તો મળી જ ગયા હશે ને? સમાચાર તો મળ્યા, પણ મેન સમાચાર હવે સપાશે. આજે સાંજે સૌથી મોટા સમાચાર આવશે. આ શહેરના મસૂર ડોન ઋષિ જાદુના અંગત માણસ રમેશ ચાવડીયાનો કોઈ અજાણ્યો શખ્સ દ્વારા મર્ડર કરવામાં આવ્યો છે. જે દિવસે બેટા તું મારી સામે બોલ્યો હતો ને, તે જ દિવસે મેં વિચારી લીધું હતું કે તારું હવે આ દુનિયામાં રહેવું પોસિબલ જ નથી, અને તારા જેવા સાંપલ્યા જેટલા મારી સામે પડ્યા એને તો મેં આમ કરીને કુચેડી નાખ્યા છે. અરે એ સાપોલિયા છે, પણ આ શેર છે શેર, અને આ શેરને મારવા તારા જેવા સાપ ડોન આવે ને તો પણ ટૂંકા પડે. ખબરદાર, જો કોઈ આડાવડું થયું છે તો બધા પોતપોતાના હથિયાર ફેંકી દો. તમે? હા અમે. ઇન્સ્પેક્ટર પીઆર રેડ્ડી, પીએસઆઈ શૈલેશ રાણા. અરે આ બંને તો જીવે છે, તું તો કહેતો હતો ને મારી નાખ્યા, તો આ બધું શું છે? અરે આ બંનેને તો તે જ મારાવી નાખ્યા હતા, તો આ અહીંયા ક્યાંથી? કેમ ગોટાળે ચડી ગયો ને? યાદ છે આપણે ઓલાને મારવા ગયા ત્યારે? મેં તને વાતો માહુલ જાવીને તારી બંદૂક લઈને મારી નકલી ગોળીવાળી બંદૂક બદલી લીધી હતી. આ બંનેને તો મેં ક્યારે નહીં પકડી લીધા હતા,
પણ હું તારી સાથે ગેમ રમતો હતો। અરે ઓય ઉભા રહો, જો બંનેમાંથી કોઈ હલવાની કોશિશ કરીશે ને તો મને ગોળી ચલાવતા વાર નહીં લાગે। અરે ઓય તું કોણ છે? એ તો તું સરિયાગન તો થઈ જઈશ ને એટલે તને આપોઆપ ખબર પડી જશે। અરે ઓય ઇન્સ્પેક્ટર, તું ઓળખે છે અમે કોણ છીએ? જો મારા ઋષિ જાદવને ખબર પડી જશે ને તો તું તારી જિંદગીથી હાથ ધોઈ બેસીશ। ઋષિ જાદવ તમને શું લાગે છે એ તમને બચાવશે એમ? અરે એને તો તમારા જેવા કેટલાય બીજા મળી ગયા છે। એટલે કે તમે આજ સુધી જે મર્ડરની સુપારી લેતા હતા ને એમ આજે એને તમારી સુપારી આપી દીધી છે, કેમ કે તમે પોલીસને બધી સાચી જાણકારી ના બતાવી દો તેથી તે બચી જાય। શું સુપારી? હા, એટલે તમે મારી વાત માનો એમાં જ તમારી ભલાઈ છે। જો તમે મારી વાત પ્રેમથી માની જશો તો તમને માત્ર જેલ જ થશે, અને જો ના માન્યા તો તમારે મોતને સ્વીકારવું પડશે। શું વાત છે સર તમારી? જુઓ, તમને બંનેને પકડવાથી હજી મારું કામ પૂરું નથી થયું, હજી તો મારે મંજિલ સુધી પહોંચવાનું બાકી છે, અને તમે બંને ફરાર થઈ ગયા પછી તેને બધી જગ્યાઓ પણ બદલી નાખી છે, અને હજી તો મારે એને સબૂત સાથે પકડવાનો છે। તમે તો માત્ર ધાર છો ધાર, બાકી અસલી તલવાર તો એ છે, અને તલવારના સામે ટકરાવવા માટે હું જેમ કહું ને તમારે એમ કરવું પડશે। અમે આટલું એના માટે કર્યું, તેમ છતાં એને અમારી સાથે જ આવું કર્યું છે? હવે તો એને એની ઓકાત દેખાડવી જ પડશે। બોલો શું હેલ્પ કરીએ અમે? અને મને ખબર હતી કે તું આના માટે કામ કરશે, એટલે ઋષિ જાદવ જોડે પહોંચવા મેં તારી સાથે દોસ્તીનું નાટક કર્યું, અને પલકને પણ તારી સાથે મોકલવાનો અમારો જ પ્લાન હતો, અને પલકે પણ ચાલાકીથી તારી બાઇક ઉપર GPS લગાવી દીધું તેથી અમે તને દરેક જગ્યાએ ટ્રેક કરી શકીએ। આ રીતે ઋષિ જાદવ જોડે પહોંચવાનો અમારો પ્લાન સક્સેસ થયો। સક્સેસ તો આજે હું થયો છું, આજે તમે બધા શિયાળિયાઓ હસીની જળમાં ફસાઈ ગયા છો। લો મારી તો ગોળી મને, પણ હું એક ગુનેગાર છું। ગુનેગાર ને? ગુનેગાર તો તું બહુ જ મોટો છે। હા સર, હું ગુનેગાર છું એટલે મને મારી સજા મળવી જ જોઈએ। મારી તો ગોળી કઈ રીતે ગોળી મારું યાર? તું દિલનો તો સાપ છે, પણ એ નથી સમજાતું કે તું કેમ આવા કામ કરે છે। સર તમે આ બધું વિચારશો નહીં, હું બહુ જ ખરાબ માણસ છું। મારી દો મને ગોળી। એટલી બધી મારવાની ઉતાવળ છે? તને તારા મા-બાપની પડી જ નથી? તને તારા મા-બાપે આવા જ સંસ્કાર આપ્યા છે? સંસ્કાર તો મને કોણ આપે, કારણ કે આ દુનિયામાં મારું કોઈ છે જ નહીં, હું એક અનાથ છું। આ અનાથે ઈમાનદારીના ઘણા કામો શોધ્યા, પણ બધે જાકાર જ મળ્યો છે, અને એટલે જ છેવટે મારે આ ધંધો અપનાવવો પડ્યો। હું સમજું છું રમેશ તારી પરિસ્થિતિ, કારણ કે હું પણ એક અનાથ જ છું, પણ તું મને અત્યારે જોઈ શકે છે કે હું કેવી પોઝિશનમાં છું।
હું કોઈની જિંદગી બગાડવા નતો માંગતો, એટલે મેં મહેનત કરીને આ મેળવ્યું. પણ તે જિંદગી? હું કોની જિંદગી બગાડું છું? તને ખબર છે, તને માત્ર પૈસાની જ પડી છે, કોઈની જિંદગીની નહીં. તમે કેવા શું માંગો છો? મને કંઈ સમજાયું નહીં. રમેશ, તને તો ખબર જ હશે ને કે ડ્રગ શું છે? ના ના, તને તો નહીં ખબર હોય ને, કારણ કે તું તો પૈસા માટે જ આંધળો થયો છે. પણ હું તને સમજાવું કે ડ્રગ્સ શું છે. ડ્રગ્સના લીધે આપણા દેશમાં દરરોજ 21-22 લોકો મૃત્યુ પામે છે અને વર્ષમાં લગભગ 7-8 હજાર લોકોનું મૃત્યુ થાય છે. અને હા, તારો બીજો પણ એક સૌથી મોટો બિઝનેસ છે ને, દારૂ સપ્લાય કરવાનો. તેમાં પણ દર વર્ષે 2,60,000-70,000 લોકો મૃત્યુ પામે છે. હવે તું જ વિચાર, કેટલી બહેનો ભાઈ વગરની થતી હશે, કેટલી પત્નીઓ પતિ વગરની થતી હશે, અને કેટલી માં દીકરા વગરની થતી હશે. સોરી, મને નથી ખબર કે પરિવાર શું હોય, કેમ કે મારા જોડે તો પરિવાર જ નથી. હું જીવું કે મરું કોઈને કંઈ ફરક ના પડે, પણ મેં તો કેટલાની જિંદગી બરબાદ કરી નાખી છે. મને આજે ખબર પડી. સર, હું આટલો મોટો પાપી છું, તમે મને જે સજા આપો એ મને મંજૂર છે. બસ, તે સ્વીકારી લીધું ને, એ જ તારી સજા છે. જા, સુધરી જા, તને સુધરવાનો એક મોકો આપું છું. પણ સર, હું ક્યાં જઈશ હવે? અને અત્યારે તો આખા દેશમાં સમાચાર પણ ફેલાઈ ગયા છે કે તમે મારું એન્કાઉન્ટર કરવા આવ્યા છો. હા, સમાચાર તો ફેલાઈ ગયા છે, પણ એ બધું અમે સંભાળી લઈશું અને સરકારના ચોપડે ચડાવી દઈશું કે તારું એન્કાઉન્ટર થઈ ગયું. પણ હજુ મને એ ચિંતા થાય છે કે હું ક્યાં જઈશ. બોલ, તારે ક્યાં જવું છે? વિદેશમાં? ના ના, મારે વિદેશ તો નથી જવું. મારે હવે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે, અને એટલા માટે હવે હું લોકોની સેવા કરવા માંગુ છું. મેં આજ સુધી જે પૈસા ભેગા કર્યા છે એ બધા જ મારે દાન કરી દેવા છે. અને મારે તો હવે એવી જગ્યાએ રહેવું છે જ્યાં મને એવો અહેસાસ થાય કે મારો પરિવાર હોય અને મને પરિવારનો પ્રેમ મળે. હા, જરૂર મળશે. હું તને તારા નંબર ઉપર એક એડ્રેસ મોકલું છું જે અનાથ આશ્રમનું છે. ત્યાં તને તારા પરિવાર જેવો જ પ્રેમ મળશે, અને હકીકત કહું ને તો તને ત્યાં તારો પરિવાર જ મળી જશે. અને હા, જા, તારો ચહેરો કોઈને બતાવતો નહીં, અને આ લુક ચેન્જ કરી નાખજે જેથી કોઈ તને ઓળખે નહીં. જા, જીવી લે તારી જિંદગી, અને ક્યારે ખોટા કામ કરતો નહીં. લોકોની હંમેશા સેવા કરજે, અમે તારા ટચમાં જ રહીશું. થેન્ક યુ મેડમ, થેન્ક યુ સર, તમે મને જિંદગીનો સાચો માર્ગ બતાવ્યો અને ઘણા લોકોનું જીવન બચાવ્યું. મને નવું જીવન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. એ પછી રમેશને પોલીસ મિત્રોની મદદથી નવું જીવન જીવવાની રાહ મળી, અને એને એ રાહ ઉપર ચાલીને એની બધી ધન દોલત વૃદ્ધાશ્રમમાં દાન કરી દીધી અને વડીલોની સેવા કરી, અને પેલા બે ગુનેગારોને આજીવન કારાવાસની સજા મળી. તો મિત્રો, ધ ડોનની સ્ટોરી પરથી આપણે જોયું કે કેવી રીતે ડ્રગ્સ અને દારૂ જેવા ખોટા કામ કરવાથી કેટલાના પરિવાર બરબાદ થઈ ગયા, અને સાથે એ પણ જોયું કે કેવી રીતે ખોટા માણસોના સંગાતથી જીવન બરબાદ થાય છે. તો તમે આવા ખોટા સાથ અને ધંધાથી દૂર રહેજો.